નમસ્કાર મિત્રો, આજે આપણે કૃષિ સખી તાલીમ લાઠી થી અહીંયા એક પ્રાકૃતિક ફાર્મની વિઝિટમાં આવ્યા છીએ. ત્યાં ગૌપાલન પણ ખૂબ સરસ થઈ રહ્યું છે, સાથે સાથે પ્રાકૃતિક ખેતી લગભગ લાઠી તાલુકામાં નંબર વનમાં પ્રાકૃતિક ખેતી થતી હોય એવું ફાર્મ છે. ફાર્મની વિઝિટ આવ્યા છીએ, અહીંયાના ઓનર સાથે વાત કરીએ, અહીંના ફાર્મની વિશિષ્ટતા અને કેટલા વીઘામાં પ્રાકૃતિક ખેતી થાય છે અને કેવા કેવા મોડેલો છે, અને શરૂઆત આપણા પરિચયથી કરીએ. કૃષ્ણા પ્રાકૃતિક ફાર્મ, કાળુભાઈ માસાભાઈ ઉમલ, ગામ લાઠી, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. 325 વીઘામાં 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. 60 વીઘાનો સરગવો છે, 40 વીઘાનો રજકો છે, 90 વીઘાના જુવારા હતા, અને અમે આનો પાવડર કરીએ છીએ અને મૂલ્યવર્ધન કરીને જ વેચાણ કરીએ છીએ. અહીંથી તમે ડાયરેક્ટલી હોલસેલ વેચાણ કરો છો કે છૂટકમાં વેચાણ? ના, હોલસેલમાં વેચાણ કરીએ છીએ. તો હોલસેલમાં કોઈ ગ્રાહક મિત્રોને જરૂરિયાત હોય, હા, તો એના માટે આપણે કોન્ટેક નંબર આપી શકો? 94268-65-770. બરાબર. તો હવે અહીંયાની આપણે મિક્સ પાક મોડેલની કંઈ વિશેષતા અને જીવામૃત પ્લાન્ટને આ વિશે કંઈ માહિતી આપશો? આ અમારો 7,500 લિટરના એવા 7% છે, 50,000 લિટરનો જીવામૃતની સિસ્ટમ છે, કે પર ડે 7,500 લિટર લિક્વિડ આપણને તૈયાર મળે. બરાબર. આ સિવાય મિક્સ મોડેલમાં શું છે? સરગવાની ભેગો રજકો છે, પછી રજકા ભેગો જો ઘાસ છે, જેથી બે વસ્તુ એક દળ દ્વિદળી થઈ જાય. બરાબર. મિક્સ પાક પદ્ધતિ, જો આપણે આચ્છાદાન અને મિક્સ પાક પદ્ધતિની વાત આપણે કરીએ છીએ, એમાં મિક્સ પાક પદ્ધતિ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છે એ આપણે આગળ સમજ્યા, અને એ જ મોડેલ અહીંયા જોવા પણ મળશે. જય ગા માતા. પુણ્ય મળે. મિત્રો જય ગાય માતા. જો આપણે દેશી ગાય, દેશી ગીર ગાયના ફાર્મમાં આવ્યા છીએ અત્યારે, એમાં દેશી ગાયને ઘણી પ્રકારની આમાં ઓળખ આપણે બતાવી શકીએ, કે જેને આવી રીતના કૂંધ હોય એ દેશી ગાયમાં ગણાય. કૂંધ વગરની ગાય હોય ને તો એને દેશી ગાય ન કહી શકાય. પછી ગીર ગાય હોય કે સાદી ગાય હોય, પણ આપણે બધી ગાયને દેશી ગાય કહી શકાય જેને કૂંધ હોય. અને જેને કૂંધ હશે એ બધી ગાય કે બળદ એનું આપણે ગોબર ગૌમૂત્ર ખેતીમાં ઉપયોગ કરી શકીએ અને સારા એવા એના પરિણામ રિઝલ્ટ મળે, ને એમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારે હોય છે. ત્યારબાદ આ આપણે ગાયનો વિષય એવો છે કે પશુનું ખેતી અરે અને આપણી જીવન સાથે શું મહત્વ છે. તો ગાયને આવી રીતના આમ ઉપરથી અહીંયાથી માથેથી શરૂ કરીને આવી રીતના આમ પૂછ સુધી હાથ ફેરવાથી આપણી માનસિક સ્થિરતા અને શાંતિ મળે છે. જો ઘણા વખત એવું થતું હોય કે મન ફર્યા કરતું હોય કે માનસિક સ્થિરતા ન હોય, માનસિક અશાંતિ હોય, તેના માટે આવું કરવાથી 100% માનસિક શાંતિ મળે છે. અહીંથી કાંઈ ન મળતું હોય, પણ અહીંયા આવું કરવાથી ગાયની વરા છૂટે ને એ મહત્વની છે. પછી ઘણા લોકોને ગુસ્સો આવતો હોય ખૂબ, તો એને આવી રીતના શિંગડે આમ હાથ ફેરવાનો, શિંગડે હાથ ફેરવાથી ગુસ્સો 7 વખત ખાલી આમ કરવાથી ગુસ્સો ઉતરી જાય. એક વખત ટ્રાય કરી જોઈ. ત્યારબાદ કોઈને બીપીનો પ્રશ્ન હોય, તો બીપીનો પ્રશ્ન હોય તો બીપી હાઈ બીપી જેને હોય એને આ રીતના આમ ગોદડી નીચે ઉપરથી દાઢી પાસેથી હાથ ફેરવતો નીચે પગ સુધી જવા દેવાનો આવી રીતના. એવું કરવાથી બીપી લો અથવા કંટ્રોલ થઈ જાય છે. પછી જેને ટૂંકમાં હાઈ બીપી હોય એના માટે, અને લો બીપી હોય એના માટે પાછું નીચેથી હાથ આવી રીતના વિરુદ્ધ દિશામાં ઉપર ફેરવવાનો, આમ પગ પાંચથી હાથ ફેરવતો જવાનો અને ઉપર સુધી લેતું જવાનું. આવી રીતના ગાયની પાસે રહેવાથી ગાય 24 કલાક ઓક્સિજન છોડે છે, એટલે આપણને શ્વાસની કાતે તકલીફ હોય તો ગાયને ગમે ત્યાં હાથ ફેરવો, એની સારી ઓરા મળે અને ઓક્સિજનનું લેવલ વધી જાય, જેથી કરીને ઓક્સિજનનો પ્રશ્ન હોય એના માટે પણ ગાય ખૂબ ઉપયોગી છે અને આપણા ઘરે ગાય હોવી જરૂરી છે. ત્યારબાદ ગાયનું પૂંછડું છે એ આપણે નજરબંધીનું કામ કરે છે. ગાયનું પૂંછડું આપણે માથેથી છોકરાઓ કે બાળકોને નજર લાગી ગયો એને ઉપરથી ફેરવીને ગાયના પૂંછડાથી તો નજર હટી જતી હોય છે, જેને નજર લાગતી હોય એના માટે. આવી રીતના દેશી ગાયના ખૂબ જ ઘણા લાભ છે. આ સિવાય ગાય આપણને ગાય ગૌમૂત્ર આપે અને ગોબર આપે તો ખેતીમાં ઉપયોગ કરી શકાય.
ત્યારબાદ દૂધ આપે તો આપણે ખાવામાં ઉપયોગી છે. બળદ આપે, વાછડો આવે તો આપણે એમ કે વાછડા ક્યાં મૂકો દો, મૂકવા ક્યાંય ન જવાનો, એ જ ખેતી ઉપયોગ કરવાનો. ખેતીમાં બળદનો ઉપયોગ કરશું ને તો 75-80% તો નિંદામણ નિયંત્રણ થઈ જશે. પછી જે ટ્રેક્ટરથી નિંદામણ નિયંત્રણ કરી 50% થતું હોય છે, તો એની બદલીમાં આપણે બળદ જ રાખવો જોઈએ. બળદનું મૂત્ર અને ગોબર એ પણ જીવામૃત બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. તો આવી રીતના કૃષિ સખી બહેનોને ખાસ ભલામણ છે કે થોડીક પ્રાકૃતિક કૃષિ કરીએ. તો સૌ પ્રથમ તો પ્રાયોરિટી આપણે ગાયને આપવી જોઈએ. આપણે જોઈએ એમ ગાયના ઘણા જ લાભ છે. આપણે વાત કરીએ એમ સિંગે હાથ ફેરવો તો લાભ અલગથી છે. પછી એવી રીતના ગાયની જળકંબલ એટલે કે ગળા નીચેની ગોદરી છે ત્યાં હાથ ફેરવવાથી ફાયદા થાય છે, ઉપર હાથ ફેરવવાથી ફાયદા થાય છે, એનું પૂસ આપણી માથે ફેરવવાથી ફાયદા થાય છે. ત્યારબાદ ગાયની ઓળખ બતાવીએ. પકડો તો એક તો આવી રીતના માથું ભીલું અને ઉપર બહાર નીકળેલું હોય એટલે આને દેશી ગીર ગાય કહેવામાં આવે છે. ત્યારબાદ અહીંયાથી આવી રીતના એકદમ ગોળાય હોય, સિંગ છે એ નીચે જ વળેલા હોય, પછી ભલે ઉપર વળી જાય. અમુક ગાયને ઉપર વળેલા છે પણ બધા નીચેથી પછી ઉપર વળેલા છે. સિંગ અને કાનની વચ્ચે જગ્યા ન હોય, અહીં અડેલું હોય દેશી ગીર ગાયમાં. ત્યારબાદ આ દાઢીથી ગોદડી ચાલુ થાય પગ સુધી, એ આ ગોદડી આ ટાઈપની હોય. પછી પેટની નીચે ડૂટો હોય, એ ડૂટો આમાં દેશી ગાયમાં ગીર ગાયમાં દેખાય, સાદી ગાય હોય તેમાં ન હોય. આવી રીતના મોટી કુંધ હોય, આ દેશી ગાયના ટૂંકમાં ચિહ્નો છે, દેશી ગીર ગાય જે કહીએ એ. આ ગાયની કુંજ છે ને એમાં સૂર્યકેતુ નાડી છે. સૂર્યકેતુ નાડી શું કામ કરે કે ગાય સૂર્યપ્રકાશની હાજરીમાં આમાં સુવર્ણ કેચપ કરે છે, એટલે સુવર્ણ ખેંચવાનું કામ કરે છે. અને આ સૂર્યકેતુ નાડી દ્વારા ગાયના દૂધમાં સુવર્ણ મળે છે. કેવી રીતે કે ગમે તે પશુનું દૂધ છે ને એ પીળું નહીં હોય, એક ગાય જ એવી છે કે એનું દૂધ પીળું હોય. એનું કારણ એ સૂર્યપ્રકાશમાંથી જે સુવર્ણ મેળવે છે એ સૂર્યકેતુ નાડી દ્વારા, એ એક ગાયમાં જ છે અને એ કુંજ દ્વારા જ મળે છે.